वैष्णवजनतो સાબરમતી આશ્રમમાં મોટી ઉંમરના એક બેન હતા તે સાવ અભણ હતા એક દિવસ બાપુએ તેમને કહ્યું તમે આશ્રમની શાળામાં શિક્ષક બનો બેન કહેવા લાગ્યા બાપુ હું શું શીખવીશ હું તો ભણેલી નથી બાપુ કહે તમે વૃદ્ધ છો આ બધા બાળકો છે તો તેમને ઇતિહાસ શીખવો એ સાંભળીને બેન તો હસી પડ્યા ને કહે બાપુ ઇતિહાસ હું તો ઇતિહાસ જરાયે જાણતી નથી ભણેલી ને બાપુ બોલ્યા બાબર ક્યારે જન્મ્યો અને ક્યારે મર્યો અકબરે શું શું કર્યું એવી બધી માહિતીની આ બાળકોને કશી જરૂર નથી તમારા અનુભવો સંભળાવો આપણી પેઢીનો ઇતિહાસ આજની પેઢીને શીખવવો એ જ ઇતિહાસ છે જે પેઢી તર પેઢી ચાલ્યો આવે છે તે ઇતિહાસ છે ઇતિહાસ એટલે અનુભવ જ્ઞાન બાપુ બહેનો આગળ કેળવણીની વાતો કરતા ત્યારે બાપુ સદવર્તન પર ખૂબ જ ભાર મૂકતા બાપુને મન કેળવણી એટલે સદવર્તન વત્તા અક્ષર જ્ઞાન આમાં સદવર્તન બાપુ કોને કહેતા બાપુ કહેતા કે બહેનોમાં નિર્ભયતા સેવા નિષ્ઠા અને પવિત્રતા હોય તો એમાં બધું જ સદવર્તન આવી જાય આ વસ્તુ સમજાવતા બાપુ એક નક્કર વાત કહી એક બેન એવી છે કે જેને એક અક્ષર પણ આવડતો નથી એકળો પણ ઘૂંટી શકતી નથી છતાં એ પોતાના કાર્યમાં મગ્ન રહે છે પોતાનું ન હોય તેવા એક ઘાસના તણખલાને પણ એ નથી અટતી સ્વપ્નપા પણ ચોરી ન કરે ભાગવત શું છે એમ પૂછો તો સામું જોઈ રહે પણ બધા ઉપર પ્રેમ એવો રાખે કે જાણે સાક્ષાત જગદંબા જ્યારે બીજી એક સ્ત્રી એને બધું આવડતું હોય ઉપનિષદ મોઢે હોય ઉચ્ચાર પણ ખૂબ સરસ હોય પણ એ ચોરી કરે જૂઠું બોલે બીજાની પાસે કામ કરાવી લેવામાં સુરીપુરી હોય એનામાં બત્રીસે લક્ષણ હોય આ બે માંથી સારી તો પહેલી જ એમાં રજ પણ શંકા મને નથી પણ એ પહેલીને જો વાંચતા લખતા આવડતું હોય તો એ એથી એ વિશેષ સારી કહેવાય ઓગણીસો ની સાલમાં બાપુ બંગાળ ભણી પ્રવાસ કરતા હતા તે વખતે બંગાળમાં આવેલ લામચર નામે ગામમાં બહેનોની સભા મળી હતી આ ગામની સાઠ બહેનોએ બાપુના આગમન નિમિત્તે એક દિવસ ઉપવાસ કરી આખો દિવસ કાંત્યું હતું અને તેમાંથી ઉત્પન્ન થયેલી ખાદીને ભક્તિ અને પુષ્પાંજલિ રૂપે બાપુને ચરણે ધરી હતી એ બહેનોએ બાપુને માનપત્ર આપ્યું હતું એમાં જનગણ મન અધિનાયક ભારત ભાગ્યવિધાતા અને સ્વાધીનતાના અગ્રદૂત ગાંધીજીને ચીરપરાધીના નારી જાતિના પ્રણામ એવા વચનો હતા બાપુને ચીરપરાધીના એ શબ્દ ખૂંચ્યો એ બહેનોએ પોતાને લાંબા સમયથી પરાધીન તરીકે વર્ણવી હતી બાપુએ આ શબ્દ પકડી લઈને પોતાના પ્રવચનમાં બહેનોને કહ્યું સ્ત્રીઓને પરાધીન કોણે કહી શાસ્ત્રમાં સ્ત્રીની પરાધીનતા નથી ક્યાંય સીતા રામની અર્ધાંગના હતી અને એણે રામના હૃદય ઉપર પ્રભુત્વ મેળવેલું હતું દમયંતી પરાધીન નહોતી મહાભારત વાંચીને કોણ કહેશે કે દ્રૌપદી પરાધીન હતી પાંડવો જ્યારે દ્રૌપદીની રક્ષા કરતાં અટક્યા હતા ત્યારે કૃષ્ણની સ્તુતિ કરીને પોતાની રક્ષા કરનાર દ્રૌપદીને પરાધીન કોણ કહેશે આપણે ત્યાં સાત સતીઓને પ્રાતસ્મરણીય ગણી છે એ પરાધીન હતી ખરી જેનામાં પવિત્ર રહેવાની શક્તિ છે જેનામાં પોતાના શીલની રક્ષા કરવાની શક્તિ છે તેને પરાધીન કહેવી એ ભાષાનો સંહાર કરવા જેવું છે અને અધર્મ છે bye para...